Hi friends, good morning. How are you? Fine. Okay. तो जुओ आजना लेक्चर में आपणे पेपर स्टाइल कहेवानी छे, बराबर? आपणी एक्जाम नजीक आवी गई छे ने एक्जाम, हे? आपणी एक्जाम स्टार्ट थाय एनी पहेला तमने पेपर स्टाइल अने पछी एने लगतुं थोड़ुंक मार्गदर्शन आपीशुं. ओके तो जुओ अहीं मैं पेपर स्टाइल लखी छे, तमारे तमारी जे नोटबुक होय एमां लखी लेवानी, बराबर? तो जुओ पेपर स्टाइल में शू छे, तो आपणुं टोटल पेपर केटला मार्क्सनुं छे? 40 मार्क्सनुं. केटला मार्क्सनुं? 40, 40, बराबर? टोटल पेपर आपणुं 40 मार्क्सनुं छे. હવે એની અંદર શું શું છે તો આપણે શું શીખ્યા? કેપિટલ લેટર્સ, સ્મોલ લેટર્સ શીખ્યા ને, બરાબર? એટલે જેટલું આપણે ચલાવ્યું છે એટલું જ પરીક્ષામાં પૂછશું. પછી એ ફોર એપલ, બી ફોર બોલ, તો તમને ચિત્ર આપ્યા હોય તો તમારે દાખલા તરીકે બોલનું ચિત્ર છે તો એ શું છે તો કે બી, તો એ રીતનું પણ આપણે પૂછશું, બરાબર? પણ ટૂંકમાં શું હશે? કેપિટલ લેટર્સ અને સ્મોલ લેટર્સ આ બેમાંથી જ પૂછશું. ઓકે, હવે પેપર સ્ટાઇલ કહી દઉં તમને. તો જુઓ અહીંયા ક્વેશ્ચન 1 એટલે કે પહેલો પ્રશ્ન આપણો શું હશે? તો કે પહેલી ABCDના ખૂટતા મૂળાક્ષરો લખો, બરાબર? એટલે પહેલી ABCDમાં જ્યાં જ્યાં અક્ષરો ખૂટતા હોય ખાલી જગ્યા તમને આપી હશે, બરાબર? પછી હું તમને પ્રશ્ન વાઇઝ શીખવાડીશ, અત્યારે ખાલી એનું માળખું છે. ઓકે, તો આપણો પહેલો પ્રશ્ન હશે, પહેલી ABCDના ખૂટતા મૂળાક્ષરો લખો, એટલે કે કેપિટલ લેટર્સ, બરાબર? જેને કહેવાય પહેલી ABCD. ઓકે, તો એ પહેલી ABCDના જે ખૂટતા મૂળાક્ષરો હોય, જે અક્ષરો હોય, એ જ આપણે લખવાના. બીજો પ્રશ્ન શું છે આપણો? તો કે કેપિટલ અક્ષરો સામે, બરાબર, તેમના બીજી ABCDના અક્ષરો લખો, બરાબર? એટલે કે કેપિટલ અક્ષરો એટલે કયા? તો કે પહેલી ABCD. પહેલી ABCD સામે તેના બીજી ABCDના અક્ષરો આપણે લખવાના છે. એ પછી હું તમને ઉદાહરણ સહિત બધું સમજાવીશ. ઓકે, અત્યારે ખાલી પેપર સ્ટાઇલ કેવા પ્રશ્ન આવશે એ સમજાવું છું. તો એના પણ કેટલા માર્ક્સ હશે? 10 માર્ક્સ. એના પછી છે સમાન અક્ષરો ફરતે લંબ વર્તુળ કરો. સમાન અક્ષરો, બરાબર, એટલે કે સરખા અક્ષરો, જ્યાં સરખા અક્ષરો હોય, બરાબર? દાખલા તરીકે એ અને એ, તો એ બંને એ ફરતે લંબ વર્તુળ કરવાનું. એ પણ આપણે સમજાવશું કે કેવી રીતના કરવું. ઓકે, તો આપણો ક્વેશ્ચન નંબર 3 છે કે સમાન અક્ષરો ફરતે લંબ વર્તુળ કરો, એના કેટલા માર્ક્સ છે? 10 માર્ક્સ. ઓકે, એના પછી ક્વેશ્ચન 4, નીચેના જોડકા જોડો, બરાબર? એટલે તમને અહીંયા જે જોડકા આપ્યા હોય એમાં દાખલા તરીકે હું તમને કહું કે અહીંયા બોલનું ચિત્ર હોય, બરાબર, અને અહીંયા ABCD એ રીતના આપ્યું હોય, તો એ ફોર એપલ, તો અહીંયા એપલનું ચિત્ર હોય તો એ છે તો તમારે એપલ સાથે જોડવાનો, બરાબર? બી છે તો બોલ સાથે, ઈ છે તો એલિફન્ટ સાથે, એ રીતના જોડકામાં જે આપ્યા હોય એની સાથે આપણે જોડવાનું છે, બરાબર? તો આ રીતના તમારા 40 માર્કના પેપરમાં 10-10 માર્કના 4 પ્રશ્નો પૂછાશે. જે આપણે ચલાવ્યું છે એ જ પૂછાશે, બરાબર? પહેલી ABCD, બીજી ABCD, પછી A4 શું થાય, B4 જે ચિત્ર આપણે શીખ્યા ને બધા, રોજ આપણે પ્રેક્ટિસ કરીએ છીએ, જેટલું આપણે શીખ્યા છે એમાંથી જ પૂછવાનું છે. તો આ આપણું પ્રશ્નપત્રનું માળખું હતું. ટોટલ 40 માર્કનું પેપર, 4 પ્રશ્નો, 4 કેટલા માર્ક્સના? 10-10 માર્ક્સના. ઓકે, સમજાઈ ગયું? તો આ આપણી પેપર સ્ટાઇલ છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં શું કરશું આપણે કે કેવી રીતના તમારે લખવું, બરાબર, એ હું તમને સમજાવીશ. તો આ જે પેપર સ્ટાઇલ છે એ તમારે લખી લેવાની. ઓકે, ચાલો નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું. ત્યાં સુધી બાય. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હાઉ આર યુ? ફાઇન. ઓકે,
ચાલો હોમવર્ક કરી લીધું છે ને બધાએ. હે, હોમવર્ક શું આપ્યું તું? તો કે સ્મોલ લેટર્સની અંદર વી અને ડબલ્યુની પ્રેક્ટિસ કરવા આપી હતી ને. હે, કરી લીધી બધાએ પ્રેક્ટિસ? આવડી ગયું વી અને ડબલ્યુ? હે, વી ફોર વેન, ડબલ્યુ ફોર વોચ. ઓકે, તો હવે આપણે શું શીખવાનું છે? હવે એક્સ ફોર એક્સ રે. જોયું છે આવું ક્યાં હોય? આ કંઈ ટી શર્ટ નથી, બરાબર. પણ આ તમે ખબર હોય તો આપણે ક્યારેક દવાખાને જઈએ તો ઘણા બધા લોકો એક્સ રે કરાવવા આવતા હોય છે ને. હે, શરીરની અંદર જે આપણા પાર્ટ હોય એ જોવા માટે એક પ્રકારનું મશીન છે, ક્ષ કિરણોવાળું, બરાબર. એને કહેવાય એક્સ રે. ઓકે, તો એક્સ ફોર એક્સ રે. ઓકે, તો શું કરવાનું છે હવે આપણે? તો કે એક્સ ફોર એક્સ રેમાં એક્સ ઘૂંટવાનો છે અને અહીંયા એક્સની પ્રેક્ટિસ કરવાની છે. શું છે આ? સ્મોલ લેટર્સનો એક્સ. ઓકે, તો ચાલો કરીએ. તો જુઓ, આમાં તો તમારે કંઈ કલર પૂરવાના નથી. ઓકે, આમાં કંઈ ઘૂંટવાનું પણ નથી. તો તમારે શું કરવાનું? આ એક્સ છે એને ડ્રો કરી લ્યો. ચાલો, તમે તમારી વર્કબુકમાં કરો. ઓકે, આ થઈ ગયો એક્સ. ઓકે, તમારે પેન્સિલથી કરવાનો છે, બરાબર. આ રીતે ઘૂંટી લેવાનો છે. ઓકે, પછી આ એક્સ છે જે ફોર લાઇનમાં, એની તમારે પ્રેક્ટિસ કરવાની છે. એની ઉપર ને ઉપર ઘૂંટવાનો છે, બરાબર ને? આવડશે ને? આપણે મોઢે એબીસીડી પણ લખતા શીખવાની છે, કે કેપિટલ લેટર્સ, સ્મોલ લેટર્સ, એટલે કે પહેલી એબીસીડી, બીજી એબીસીડી, બરાબર. એ બધું લખતા આપણે શીખવાનું છે. હં, ચાલો અહીંયા પણ એક્સ કરીએ. એક્સ, એક્સ ફોર એક્સ રે. એક્સ ફોર શું થાય? એક્સ રે. ઓકે, આ રીતની તમારે જે આ ફોર લાઇન્સ છે એની અંદર તમારે પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. તો કરશો પ્રેક્ટિસ? ઓકે, બરાબર. તો આજે આપણે અહીં સુધી રાખીએ, બીજું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, અને જોડે તમારી પેપર સ્ટાઇલ પણ મૂકી છે, એ પણ જોઈ લેજો, બરાબર. પછી ધીરે ધીરે કરતા આપણે એને સમજાવીશું પ્રશ્નોને, બરાબર. તો આજે આપણે આટલું રાખીએ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં બીજું શીખીશું. બાય.